તમારી અંદર એવું શું છે જે ચોક્કસ ખોરાકના વિરોધનું કારણ બની રહ્યું છે? તે ખાવાની સૌથી મૂર્ખામી ભરી રીત છે. તેને મોડર્ન અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. હું નથી જાણતો તેમાં વૈજ્ઞાનિક શું છું. એવા ઘણા અભ્યાસો છે જે શરીરની ગતિશીલતાને એવી રીતે બદલી શકે છે કે તમને વિશ્વાસ નહીં થાય. તે અભ્યાસોએ લાખો લોકો માટે એવું કર્યું છે. શું ખોરાકની એલર્જી કુદરતી છે કે પછી તે લોકોને થઈ જાય છે? શું એવા કોઈ અભ્યાસો છે જેનાથી ખોરાકની એલર્જીથી છુટકારો મેળવી શકાય? જુઓ, એલર્જી ઘણી રીતે પ્રગટ થાય છે, પણ એલર્જીના સૌથી સામાન્ય સ્વરૂપોમાંનું એક છે તે કાં તો ત્વચા પર ચકામાના રૂપમાં કે શ્વસન અંગો પર મહત્તમ અસર થાય છે. કાં તો તે ત્વચા પર સોજો લાવે છે અથવા તે શ્વસનના માર્ગમાં કોઈ પ્રકારની બળતરા ઊભી કરે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી આપણે એ સમજવું જોઈએ આ ખોરાકની એલર્જી છે. જો તમને કશાક બીજાથી એલર્જી હોય, કોઈ કેમિકલ કશાક બીજાની, તે અલગ વાત છે. પણ આ ખોરાકની એલર્જી છે, એટલે કે હું તેને ખાઈ શકું છું, તમે નથી ખાઈ શકતા, તમે ખાઓ છો, બીજું કોઈ નથી ખાઈ શકતું. આપણે તેના વિશે વાત કરી રહ્યા છીએ. અમુક એલર્જી આપણે જાણીએ છીએ કે જે માતા પિતાથી બાળકમાં ગઈ છે, પણ તે ભાગ્યે જ હોય છે. પણ અમુક એલર્જીને જો ટ્રેક કરવામાં આવે તો માતા પિતાને એ જ એલર્જી હોય છે જે તેમના બાળકોને હોય છે. એટલે આ એલર્જી મૂળભૂત રીતે શરીર તે પદાર્થમાંની કોઈ વસ્તુ સામે પ્રતિક્રિયા આપે છે. આજકાલ આપણે તેને શોધી રહ્યા છે. તે લોકો વિસ્તૃત એલર્જી ટેસ્ટ કરે છે. તે એલર્જી ટેસ્ટ ગાંડા કરી નાખે તેવા હોય છે, ખરું ને? તેને આ રીતે કરવું ગાંડપણ જેવું છે. હું જાણું છું કે જ્યારે તકલીફમાં હો ત્યારે બધું ગાંડપણ કરવું પડે છે, તે અલગ વસ્તુ છે. તો એલર્જીને હેન્ડલ કેવી રીતે કરવી? જુઓ, મુખ્ય બાબત એ છે કે શરીર કશાકનો વિરોધ કરી રહ્યું છે. યોગમાં આપણે જોઈએ છે કે તમારી અંદર શું છે જે આને પસંદ નથી કરતું. જુઓ, એલોપેથિક સિસ્ટમ અને આમાં આ ફર્ક છે કે એલોપેથિક સિસ્ટમ એ જુએ છે કે ખોરાકમાં કયું કેમિકલ છે કે જેને કારણે એલર્જી ઊભી થાય છે. અહીં આપણે એ જોઈએ છે કે તમારી અંદર એવું શું છે જે ચોક્કસ ખાદ્ય પદાર્થ સામે વિરોધ કરી રહ્યું છે. કારણ કે તે ખોરાક છે, તે ઝેર નથી. એવા ઘણા અભ્યાસો છે. સાંભવીએ જ ઘણા લોકોને એલર્જીના વિવિધ સ્તરોથી રાહત આપી છે. જો કે તે આ દિશામાં કેન્દ્રિત નથી. જો તમે તે દિશામાં ધ્યાન આપવા માગતા હો તો શક્તિચલન ક્રિયા તે તરફ જવાનો શ્રેષ્ઠ માર્ગ છે. સરળતાથી 6-9 મહિનાના સમયગાળામાં આપણે એલર્જીને દૂર કરી શકીએ છીએ. શક્તિશાળી રીતે કપાલભાતી કરવાથી હું કહીશ કે 60% સમસ્યાઓ દૂર થઈ શકે છે. દુનિયાની 60% એલર્જી તમે દૂર કરી શકો છો જો તમે કપાલભાતીની યોગ્ય પદ્ધતિ શીખવો. કપાલભાતી એટલે તમારી ઉર્જા. યોર એનર્જી શુડ હીટ કપાલા. કપાલને ગરમ કરવી જોઈએ. કપાલ એટલે ખોપરીનો આ ભાગ. તમારી ઉર્જા ટોચ સુધી પહોંચવી જોઈએ. જો તમે કપાલભાતી કરો તો માથાના ઉપરના ભાગે જ પરસેવો થવો જોઈએ. જો તમે કપાલભાતી કરો તો આમાંથી જ પરસેવો નીતરવો જોઈએ, ઠીક છે? તેનો અર્થ એ કે તમે બરાબર કપાલભાતી કરો છો. જો તમે આ રીતે કપાલભાતી કરો તો હું કહીશ કે 60-70% એલર્જી ચોક્કસથી જ જતી રહેવી જોઈએ, નહીં તો તેને ખાસ રીતે જોવી પડશે. એલર્જી હોય એવા બાળકો વિશે શું? મા બાપથી એલર્જી, તે તો બહુ સામાન્ય છે. જો 7-8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એલર્જી હોય, જે મને લાગે છે કે અમેરિકામાં બહુ જ સામાન્ય બની રહ્યું છે અને ભારતમાં પણ તે સામાન્ય જ બની રહ્યું છે. જો તમે એલર્જી દૂર કરવા માગતા હો તો એક વસ્તુ એ છે કે બાળકના આહારમાંથી દૂધ કાઢી નાખો. દૂધની એલર્જી ન પણ હોય, પણ દૂધ તેને તમારી સિસ્ટમમાં લાવે છે જુદી જુદી રીતે. કેમ કે તમે બીજા પ્રાણીનું દૂધ ચોરી રહ્યા છો અને તેને પી રહ્યા છો, તેની કિંમત ચૂકવવી પડશે. વધુમાં વધુ જ્યાં સુધી તેઓ 2-3 વર્ષના થાય ત્યાં સુધી તમે તેમને દૂધ આપી શકો છો. તે પછી તેમને ગાયના દૂધની બિલકુલ જરૂર નથી. અને તમે ગાયનું દૂધ પણ નથી પી રહ્યા. તમને ખબર નથી કે કયા પ્રકારનું દૂધ પી રહ્યા છો, કારણ કે 1 કરોડ પ્રાણીઓનું દૂધ છે, બધું ભેગું થયેલું, અને તમે તેને પી રહ્યા છો. તે બસ ગાંડપણ છે. તે દૂધ લેવાની સૌથી મૂર્ખામી ભરી રીત છે. તેને મોડર્ન અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે. હું નથી જાણતો તેમાં વૈજ્ઞાનિક શું છે. તમે લાખો ગાયોનું દૂધ ભેળવીને પી રહ્યા છો, ભેંસનું, ગાયનું, દરેક વસ્તુનું, અને તમે તે પીઓ છો. હું પૂછું છું, શું તમારા મગજમાં કોઈ સમજણ છે?
જ્યારે બાળકને દૂધની જરૂર હોય માતાનું હોય છે તે તબક્કો પૂરો થયા પછી દૂધની કોઈ જરૂર નથી. જો તમે બાળકના જીવનમાં વહેલી તકે પૂરતા પ્રમાણમાં દાળ, કઠોળ, સૂકો મેવો લાવો તો તમે જોશો કે તેઓ બહુ સ્વસ્થ રીતે મોટા થશે. તમે સમજો છો? એક બે ઈજાઓ સિવાય મને યાદ નથી કે હું ક્યારે મારી દીકરીને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. મને યાદ નથી, ક્યારેય નહીં. માત્ર થોડી ઈજાઓ થઈ હતી ત્યારે હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. તે સિવાય મને યાદ નથી હું ક્યારેય ડૉક્ટર પાસે નથી લઈ ગયો, કારણ કે ખોરાકને સંભાળી લીધો હતો. અને નાની ઉંમરે જો તેઓ ફળો અને બીજી વસ્તુઓ પ્રત્યે અમુક લગાવ કેળવી લે તો તેઓ તેની સાથે મોટા થશે અને તેમને બહુ આચરકુચર નહીં ગમે. તો બાળકોમાં એલર્જી દૂર કરવી તો એક વસ્તુ છે દૂધ, બીજી વસ્તુ છે માંસવાળો ખોરાક. જો તેમને હળવી એલર્જી હોય તો ઠીક છે, જો તેમને બહુ વધારે એલર્જી હોય તો માંસવાળો ખોરાક પણ બંધ કરી દો. તેમને મોટા પ્રમાણમાં શાકભાજી, તાજા ફળો અને એવી વસ્તુઓ પર રાખો. સિસ્ટમ પોતાને ગોઠવી લેશે. શક્ય એટલી વહેલી તકે યોગિક અભ્યાસો શરૂ કરી શકે. સૂર્યક્રિયા, સૂર્ય નમસ્કાર જેવું કંઈક સરળ તો તે શરીરની પરિસ્થિતિને બદલી શકે છે એવી રીતે કે તમે વિશ્વાસ નહીં કરી શકો. તમે સમજો છો? એવી રીતે કે તમને વિશ્વાસ જ નહીં થાય. એક સરળ અભ્યાસ શું કરી શકે છે તે મારી સાથે થયું છે, મેં મારી આસપાસ જોયેલા લાખો લોકો સાથે થયું છે.